गुड मॉर्निंग विद्यार्थी मित्रों, श्री सत्यप्रकाश विद्यापीठ आपनों यूट्यूब चैनल पर हार्दिक स्वागत करे छे। आपणे पाठ नंबर 15 आर्थिक विकास जेनो अभ्यास करी रह्या छीए, जेमां आपणे आर्थिक वृद्धि अने आर्थिक विकास समझी गया छे। त्यार पछी विकासशील अर्थतंत्रना आपणे लक्षणों पण जोई गया छे, जेमां आपणे 9 लक्षण जोया हता। अने त्यारबाद आपणे आर्थिक અને બિન આર્થિક પ્રવૃત્તિ, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, અને ત્યારબાદ આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ વિષય અભ્યાસ કરવાનો, બંને વચ્ચે પણ તફાવતો જે છે પૂછાતા હોય છે ઘણી વખત। તો અહીંયા વાત કરીએ ભારતીય અર્થતંત્રનો પરિચય મેળવતા પહેલાં આપણે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરવો જરૂરી છે, બરાબર છે। આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય કે આવક મેળવવાના કે खर्च करवाना हेतु थी करवामा आवती प्रवृत्ति ने आर्थिक प्रवृत्ति कहे छे। दाखला तरीके खेडूत छे, कारीगर छे, व्यापारी छे, शिक्षक वगैरह ने प्रवृत्ति ने आर्थिक प्रवृत्ति कहे छे। आवक मेळववा के खर्च करवा, एटले जे आपणे आवक मेळवी छे ए आवकनो पछी शुं करीए, खर्च पण करीए अथवा तो आपणे खाली खर्च करवो छे तो खर्च करवा माटे पण आवक मेळववी पड़े। तो ए हेतु थी आपणे जे कंई पण काम करीए छीए तो ए जे छे आर्थिक प्रवृत्ति करी कहेवाय, बराबर छे। तो के खेडूत छे अनाजनुं उत्पादन करे छे, शुं कामे, आवक मेळववा माटे। कारीगर वर्गना लोको जे छे ए घणुं बधुं काम करीने वस्तुओ बनावता होय छे, शुं कामे, तो के रुपया कमावा माटे, अने खर्च पण करवो छे एमने। વેપારી જે છે વેપાર કરીને રૂપિયા કમાય છે, શિક્ષક જે છે શિક્ષકની પ્રવૃત્તિ કરીને રૂપિયા કમાતા હોય, તો આ બધી જે છે એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય, બરાબર છે। અને આર્થિક પ્રવૃત્તિ વિશે આપણે સમજ્યા કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, બરાબર છે, જે આવક મેળવવા કે ખર્ચ કરવાના હેતુથી જે પ્રવૃત્તિ કરવામાં આવે તો તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય। અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને બિન આર્થિક પ્રવૃત્તિ કહેશું, તો કે ભાઈ જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય। તો કે ભાઈ માતા છે તો પોતાના બાળકને ઉછેર કરે છે, બરાબર છે, તો દીકરો જે છે એને કંઈ એ માતા એના દીકરા પાસે એવું કહે કે ભાઈ ચાલો હું તારો ઉછેર કર્યો, 1,00,000 રૂપિયા તારે મને દેવાના, બરાબર, 5 વર્ષનો મેં તને કર્યો તો હવે તું 1,00,000 રૂપિયા આપ, બરાબર છે। એ કોઈ પણ જાતનું એવો મોહ કે લાલચ રાખ્યા વગર એ પ્રવૃત્તિ કરે છે, બરાબર છે। તો પોતાના બાળકનો ઉછેર જે કરે છે એ બિન આર્થિક પ્રવૃત્તિ છે, એને કંઈ રૂપિયા મળવાના નથી અને રૂપિયા મેળવવાની લાલચ માટે થઈને પણ કરતા નથી। વ્યક્તિ ઘણી વખત સમાજ સેવાના કામ કરતા હોય છે, તમે ઘણા બધા વ્યક્તિઓને એવા જોતા હશો કે સમાજ સેવાનું કામ કરતા હોય, સેવા આપતા હોય છે। ઘણા બધા મંદિરોની અંદરમાં તમે જુઓ છો કે સેવા કરવા માટે જતા હોય છે। તાજેતરમાં જ સુરતની અંદર કોરોનાના કારણોસર ઘણા બધા વ્યક્તિઓના મૃત્યુ થાય છે, તો એના શબને અગ્નિ સંસ્કાર આપવા માટે જગ્યા નથી અને વેઇટિંગ જે છે ચાલી રહ્યું છે, બરાબર છે। આવા સમાચાર આપણે જોતા હોઈએ છીએ, તો એમાં એક સમાજ સેવક તરીકે મુસ્લિમ વ્યક્તિ જે છે એ આપણા હિન્દુના કે પછી મુસ્લિમ લોકોના કોઈના પણ મૃતદેહ હોય તો એનો અગ્નિ સંસ્કાર એ કરે છે, બરાબર છે। તો આ એક સમાજ સેવાનું કામ થયું, બરાબર છે। તો એવા કાર્યો એ કરતા હોય છે કે જેનો હેતુ પૈસા મેળવવાનો હોતો નથી, તો એ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય। ભારતીય અર્થકારણનું જે માળખું જે છે એની વાત કરીએ તો અર્થતંત્રમાં થતી વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ છે અને વિવિધ વ્યવસાયોને 3 મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવે છે, તો કે પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજું છે સેવા ક્ષેત્ર। તો આર્થિક પ્રવૃત્તિઓના આ વર્ગીકરણને વ્યાવસાયિક માળખા તરીકે, વ્યાવસાયિક માળખું કહેવાય એને, આ જે ત્રણે ત્રણ જે પ્રવૃત્તિ જે છે વ્યાવસાયિક માળખું વર્ગીકરણને જે વર્ગીકરણ કર્યું છે એને વ્યાવસાયિક માળખા તરીકે ઓળખવામાં આવે છે। આ ત્રણેય વિભાગો અને તેમાં સમાવેશ થતી પ્રવૃત્તિઓની
આપણે ચર્ચા કરીએ તો પ્રાથમિક ક્ષેત્રની આપણે વાત કરીએ, બરાબર છે? અર્થકરણનું વાત છે તો એમાં પ્રાથમિક ક્ષેત્રમાં શેનો સમાવેશ થાય? તો કે અર્થતંત્રના આ વિભાગમાં ખેતી અને ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ. તો કે એવી કઈ પ્રવૃત્તિ છે? તો કે પશુપાલન, બરાબર છે? ગાય ભેંસ જે છે એને પાળવા, ઘેટા છે, બકરા છે, પશુનું સંવર્ધન કરવું, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર કેન્દ્રો જે હોય છે, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓ જે છે એનો પ્રાથમિક વિભાગમાં સમાવેશ કરી શકાય. આ પ્રાથમિક વિભાગ છે. પછી માધ્યમિક ક્ષેત્ર એટલે મધ્યમાં જે આવેલું હોય, તો કે ભાઈ આ વિભાગમાં નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય. નાના અને મોટા પાયાના ઉદ્યોગો તેમજ બાંધકામ જેવી પ્રવૃત્તિનો માધ્યમિક ક્ષેત્રમાં સમાવેશ થાય. આ વિભાગ ઉદ્યોગ તરીકે પણ ઓળખાય છે, જેમાં ટાંચણીથી લઈને મોટા મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કરવામાં આવે છે. ટાંચણી હોય છે, બરાબર છે? આપણે પેજ અને બે પેજ હોય એને સાથે રહે માટે ટાંકણી મારતા હોય છે, તો એ ટાંચણીથી લઈને મોટા મોટા યંત્રો બનાવવામાં આવતા હોય તો એ માધ્યમિક ક્ષેત્રમાં સમાવેશ થશે. અને સેવાની વાત કરીએ, સેવા ક્ષેત્ર, તો આ વિભાગમાં અનેકવિધ સેવાઓનો સમાવેશ થાય. કેવી સેવાઓ? તો કે વ્યાપાર, સંદેશાવ્યવહાર, હવાઈ તથા દરિયાઈ માર્ગો, શિક્ષણ છે, આરોગ્ય છે, બેન્કિંગ છે, વીમા કંપનીઓ છે, પ્રવાસ અને મનોરંજન વગેરેની કામગીરીનો સમાવેશ આ ક્ષેત્રમાં થાય છે. સેવાકીય બાબત જે છે જેની અંદરમાં આવક એમને કાંઈ બહુ હોય નહીં, બરાબર છે? તો સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં કે જે વિકસિત નથી, હજી વિકાસ કરી રહ્યા છે, એ વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે. રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય. તો કે પ્રાથમિક ક્ષેત્રમાં શેનો સમાવેશ થતો હતો? કે ભાઈ પશુપાલન છે, ખેતી સાથે ટૂંકમાં સંકળાયેલી દરેક પ્રવૃત્તિ, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, જંગલ, કાચી ધાતુનું ખોદકામ આ પ્રાથમિક વિભાગમાં સમાવેશ થતો હતો. એનો હિસ્સો વધારે છે રાષ્ટ્રીય આવકમાં, દેશની આવકમાં. પણ જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય છે તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ માધ્યમિક અને સેવા ક્ષેત્રની સાપેક્ષતામાં, સાપેક્ષતામાં એટલે શું? તો કે પ્રાથમિક ક્ષેત્રની સાથે માધ્યમિક અને સેવા ક્ષેત્ર એની સામે, બરાબર, સામસામેમાં જોવા જઈએ, બરાબર, તુલના કરવા જઈએ તો ઘટતું જાય છે. પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ જે છે એ માધ્યમિક અને સેવા ક્ષેત્રની સામે સરખામણીએ પ્રાથમિક ક્ષેત્રનું જે છે એ ઘટતું જાય છે મહત્ત્વ. અને ઉદ્યોગ ક્ષેત્રે તથા સેવા ક્ષેત્રનો વ્યાપ વધતો જાય. જેમ જેમ દેશ વિકાસ કરતો જાય, આર્થિક વિકાસ થતો જાય, એમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ ઘટતું જાય. તો કોનું મહત્ત્વ વધે? તો કે માધ્યમિક અને સેવા ક્ષેત્રનું મહત્ત્વ વધી જાય અને વ્યાપ વધતો જાય છે. હવે ઉત્પાદનના સાધનોની વાત કરીએ, તો ઉત્પાદનના સાધનો જે છે ને, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, બરાબર, આ તમામ સાધનોનો આપણે અહીંયા પરિચય લેવાય. તો કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજવસ્તુઓ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે. કુદરતી સંપત્તિથી અને શ્રમ એટલે મહેનતથી જે ચીજવસ્તુઓ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનોનો ઉપયોગ થાય છે. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો સાધનો ઘણા બધા વપરાતા હોય. હવે આવા સાધનો જે છે ને એ ચાર ભાગમાં વહેંચવામાં આવે. તો કે કયા સાધનોનો ઉપયોગ? તો કે એક તો જમીન જે છે ઉત્પાદન કરવા માટે. પછી ઉત્પાદન થઈ ગયા પછી માની લો કે આપણે એક એક્ઝામ્પલ તરીકે બિસ્કિટને લઈ, બરાબર છે? તો બિસ્કિટનું ઉત્પાદન કરવા માટે જે છે અનાજ વાવવું પડશે, તો જમીનનો ઉપયોગ થશે. અનાજ વાવશે, અનાજ થઈ ગયું ઉત્પાદન, અને ત્યાર પછી અનાજમાંથી બિસ્કિટ બનાવવા છે તો પૈસા જોશે. પૈસા હોય ત્યાર પછી એને શ્રમ એટલે મહેનતી વ્યક્તિઓ જોશે, બરાબર, જે કામ કરશે યંત્રો દ્વારા, જે કંઈ પણ મશીનરી દ્વારા બિસ્કિટ જે છે એની સાઈઝ સાથે બધું જે છે એના માટે શ્રમની જરૂર પડે, મહેનતની જરૂર પડશે. અને પછી ચોથું જે છે નિયોજન, એની જરૂર પડશે. તો તમામ સાધનોનો આપણે અહીંયા પરિચય મેળવવાનો છે. જમીન, સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વીની સપાટીના ઉપલા પડ તરીકે ઓળખીએ, પરંતુ અર્થશાસ્ત્રની ભાષામાં જો જોવા જાય તો જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલોએ આવી જાય, નદીએ આવી જાય,
પર્વતે આવી જાય, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો આવી જાય, ધાતુઓ આવી જાય વગેરે, એનો સમાવેશ જમીનમાં થાય. બરાબર છે? એટલે જમીન સાથે જેટલી પણ વસ્તુઓ અટેચ હોય, બરાબર છે, જોડાયેલી છે, એ અર્થશાસ્ત્રની ભાષામાં એ બધી બાબત જે છે એ જમીનમાં આવી જાય છે. બરાબર? જમીન કીધું એટલે એમાં પછી બધું આવી ગયું. જંગલો આવી ગયા, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો આવી ગયા, ધાતુઓ આવી ગઈ. બરાબર છે? આ અર્થશાસ્ત્રની ભાષાની વાત છે. આમ જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. કુદરતી રીતે આપણે ઉત્પાદન કરી શકીએ છીએ. બીજું છે મૂડી. ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો જેવા કે યંત્રો, ઓજાર, મકાનો વગેરેનો સમાવેશ મૂડીનીમાં થાય છે. બરાબર? તો આ બધી મૂડી કહેવાય. યંત્રો છે એ મૂડી, ઓજારો પણ મૂડીમાં, મકાનો વગેરેનો સમાવેશ મૂડીમાં થાય. શ્રમ, તો કે ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈપણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે. બરાબર? તો દરેક વ્યક્તિ જે છે સવારના ઉઠીને સાંજ સુધી કામ કરતા હોય છે, કોઈ માનસિક શ્રમ કરતું હોય છે, કોઈ શારીરિક શ્રમ કરતું હોય છે. બરાબર? મજૂર હોય છે તો એ શારીરિક શ્રમ કરે છે, જ્યારે બાકીના ઓફિશિયલ વર્ક જે છે એ બધા એ લોકો માનસિક શ્રમ કરે છે, જેમાં મગજ ચલાવવાનું છે. જ્યારે મજૂરો જે છે એ શું કરશે, શરીરને કસરત થશે ને શરીરથી કાર્ય લેવાનું છે બધી, તો એ શારીરિક જે છે શ્રમ કહેવાય. તો ભૌતિક વળતર એટલે કે રૂપિયા જે છે કે મેળવવા માટે થઈને કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે અને કરતા હોય છે. તો શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. બરાબર? હવે તો જે છે ઘણા બધા રોબોટ આવી ગયા છે અને એના દ્વારા પણ કામ કરાવવામાં આવતા હોય છે. હજી આગળ જે છે દેશ વિકાસ કરશે એટલે ઘણું બધું બદલાવ આવશે, પણ તોય માનવ જેવું કામ, જેટલું કામ એ રોબોટ જે છે કરી શકવાના નથી. બરાબર છે? હા, મશીનરીની અંદર ઉત્પાદન જે છે એ વધુ થઈ શકે, માણસ કરતાં ઘણું બધું વધુ થઈ શકે. માણસ જે છે એક દિવસમાં 25-30 બેરિંગ બનાવતું હોય તો મશીનરી દ્વારા બેરિંગ જે છે એ હજારોની સંખ્યામાં બનાવી શકે. તો શ્રમ જે છે, તો ખેત મજૂરો એ શ્રમ કાર્ય કરતા હોય, કામદારો હોય, શિક્ષક હોય, ડૉક્ટર હોય, કારીગર વગેરેના કાર્યને શ્રમ કહેવાય. અને નિયોજન એટલે કે નિયોજક એટલે ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ આ ત્રણેય સાધનોનું નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહે છે. બરાબર છે? એટલે કે જે વ્યક્તિ આનું આયોજન કરે, ઉત્પાદનની પ્રક્રિયામાં જમીનનું, મૂડીનું અને શ્રમ આ ત્રણેય સાધનોનું નફો મેળવવાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરે, ભેગું કરે, તો એ વ્યક્તિ જે છે ને એને શું કહેવાય, તો કે નિયોજક. બરાબર છે? તો મારી પાસે જો જમીન પણ હોય, મૂડી પણ હોય અને હું શ્રમ જે છે એ બહારથી ખરીદી લઉં, તો મેં નફો મેળવવા માટે થઈને આ કુશળતાપૂર્વક સંયોજન કર્યું ત્રણેયનું, તો હું જે છે ને નિયોજક થાવ. બરાબર છે? એટલે આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને આ ત્રણેય જે સાધનો છે, જમીન, મૂડી, શ્રમ, એને કામગીરીમાં જોડવાની જે યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરી છે એને નિયોજન કહેવાય છે. બરાબર છે? એટલે યોગ્ય નિયોજન કર્યું કહેવાય. બરાબર? તો અહીંયા આપણે જે છે એ ઉત્પાદનના સાધનો જોયા અને ભારતીય અર્થકરણનું માળખું જોયું. બરાબર છે? આ 2-3 વખત વાંચી જજો, જેથી કરીને ખ્યાલ આવશે, અને 1-2 વખત લખી પણ નાખજો. અને ખાસ જે છે ઉત્પાદનના સાધનો એ જે છે એ યાદ રાખજો. અને એક જે છે ખાસ આર્થિક પ્રવૃત્તિ ને બિન આર્થિક પ્રવૃત્તિ એના તફાવત પૂછાય છે. બરાબર છે? એ પણ ખાસ કરી લેજો, આર્થિક પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિના તફાવત. બરાબર છે? ભારતીય અર્થકરણનું માળખું, એમાં પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર એ પણ પાકું કરી લેજો કે કોનો શેમાં શેમાં સમાવેશ થાય છે. આજના લેક્ચરમાં એટલે સુધી આપણે રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.